ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર, સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યન આઈપીએસ અને રિવાજ ગ્રુપના ગોર્ધન રિજિયા તથા હિંમતભાઈ શંકરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ કનુભાઈ ટેલરને આ ઉમદા કાર્યનો વિચાર કોણે કરાવ્યો તો જોઈએ દિવ્યાંગ ન્યૂઝનો વિશેષ અહેવાલ. શારીરિક ક્ષતિઓ ભોગવતા એવા કનુભાઈ ટેલરને દિવ્યાંગોની હંમેશા ચિંતા રહેતી જ હોય છે. લોકડાઉનના સમયગાળામાં કોઈ દિવ્યાંગ ભૂખા ના સૂવે એ વાત તમને બેચેન કરી દે છે. કારણ કે કનુભાઈ ટેલરે જ્યારે જિંદગીની શરૂઆત કરી ત્યારે તેઓ ખુદ ફૂટપાથ પર સૂઈને અને માત્ર 2 રૂપિયાના ભજીયા ખાઈને જિંદગી જીવ્યા હતા. એટલે તેમને અનાજની કિંમત શું છે તે ખબર છે. અને અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કનુભાઈને તેમના શરૂઆતના દિવસો યાદ આવી ગયા અને એટલામાં જ તેમની ઉપર દિવ્યાંગ શાળામાં ભણતા એક વિદ્યાર્થીનો ફોન આવ્યો અને તે વિદ્યાર્થીએ એકદમ દુઃખી થઈને કહ્યું કે કનુ સર, હું સ્કૂલ પર રહેવા આવી જાઉં, હું ધમાલ પણ નહીં કરીશ અને ત્યાં આવીને ભણીશ પણ ખરા, પણ હા સર, તમે મને ત્યાં 2 વાર જમાડશો ખરા ને? આટલું સાંભળતા જ કનુભાઈ ટેલર રડી પડ્યા અને તેમણે નક્કી કર્યું કે જો મારો દિવ્યાંગ બાળક જ દુખી છે તો આવા સુરતના મારા કેટલા બધા દિવ્યાંગ બાળકો કે દિવ્યાંગ વ્યક્તિ કેટલા દુખી હશે. કારણ કે અત્યારે કોરોનાની સ્થિતિમાં નોર્મલ ગરીબ વ્યક્તિ જ ખાવા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે મારા દિવ્યાંગ બાળકોને કોણ પૂછશે કે તે ખાધું કે નહીં? આવી બધી મૂંઝવણો થકી ઘેરાયેલા કનુભાઈ ટેલરે શહેરના ભામાશાઓને અપીલ કરીને રાશનની કીટો દિવ્યાંગો માટે ભેગી કરવાનું કાર્ય શરૂ કર્યું અને છેલ્લા 2 દિવસથી ચાલતી અલગ અલગ વિસ્તારમાં રાશન વિતરણ પ્રક્રિયામાં આજે 3 એપ્રિલે પણ ટ્રસ્ટના સ્વયંસેવકો તેમજ સુરત રેન્જ પોલીસના પોલીસ કર્મીઓ તથા રિવાજ ગ્રુપના હિંમતભાઈ શંકર દ્વારા વેસુ ભટાર પાંડેસરા બેસ્તાન અને ઉધના વિસ્તારમાં દિવ્યાંગજનોને 100 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત ઉપક્રમે ઉપાડેલી અનોખી મુહિમ અંતર્ગત April 1 તારીખે 130 કીટનું વિતરણ દિંડોલી લિંબાયત વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જ્યારે 2 એપ્રિલે 150 કીટનું વિતરણ કાગરસાની નાળ નાનપુરા વેડ ડબોલી સિંગણપુર રાંદેર અને અડાજણ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જ્યારે આજે 3 એપ્રિલના રોજ વેસુ ભટાર પાંડેસરા ભેસ્તાન અને ઉધના વિસ્તારમાં 100 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલે સુરતમાં જ છેલ્લા 3 દિવસમાં 380 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ રાશન કીટમાં લોટ ચોખા તેલ દાળ મરી મસાલા અને ઘરવકરીની ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ કીટની કિંમત લગભગ 2000ની કહી શકાય. સુરતના આવા ભામાશાઓએ સુરતીઓની સેવા ભાવના મિજાજને આજે સાર્થક કરી બતાવી છે ને સાથે સાથે દિવ્યાંગ સેવા એ જ પ્રભુ સેવાના કહેવતને પણ સાચી પુરવાર કરી છે. કોરોનાના આખા વિશ્વમાં જ્યારે આ ભરડામાં ભરાઈ ગયા છે ત્યારે સુરત શહેરના મારા દિવ્યાંગ બાળકોની શાળાના વિકલાંગોએ ખૂબ ફોન કરી મને કહેતા કે સર, કનુ સર, તમે અમને સ્કૂલમાં રાખો, અમે તોફાન નહીં કરીશું, અમે વાંચીશું, પણ અમને એના બદલામાં 2 ટાઈમ ખાવાનું, નાસ્તો ચા નાસ્તો આપજો. મેં કહું કેમ ભાઈ આવું બોલો છો તમે દીકરાઓ? તો એ બાળકો કહે છે કે અમારા મા બાપ ખૂબ ગરીબ છે, આર્થિક પછાત છે, શેર લાવીને શેર ખાનારા માણસો છે, તો આજે કામ ધંધે નથી જતા એટલે ઘરમાં ખૂબ મુશ્કેલી ઊભી થઈ છે. મારું દિલ ખૂબ ડરવી ઉઠ્યું. થોડી વાર હું ડિપ્રેશનમાં આવી ગયો. પછી સાંઈબાબાની અદ્ભુત શક્તિએ મને એવી પ્રેરણા આપી કે સુરત શહેર રેન્જના આઈજી શ્રી રાજકુમાર પાંડ્યન તારા મિત્ર છે તો તું એમને વાત કર.
મેં રાજકુમાર પાંડ્યન સાહેબને ફોન કર્યો. એ મિટિંગમાં હતા એટલે એમને મને કહ્યું કે કનુભાઈ, હું અડધો કલાક પછી તમને ફોન કરીશ. મારો સ્વભાવ રાજ હોય એવો ન હતો, એટલે મેં કતારગામમાં રહેતા બિલ્ડર શ્રી ગોવર્ધનભાઈને મેં ફોન કર્યો. એમને પણ એમ જ કહ્યું ગોવર્ધનભાઈ કે એક કલાક પછી ફોન કરીશ. ત્યારબાદ બેઉના એક કલાક પછી ફોન આવ્યા, કનુભાઈ 400 કીટ. પાંડ્યન સાહેબે કહ્યું કે મારા તરફથી હું મોકલું છું. અને ગોવર્ધનભાઈએ કીધું, કનુભાઈ હું તમને 400 બાળકોની કીટ હું આપું છું. આ કીટ દરેક વિકલાંગ દીકરાઓને, અમારી સ્કૂલના પડતા દિવ્યાંગોને આપવા માટે પાંડ્યન સાહેબે પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત મને કરી આપ્યો. અને ઘેરે ઘેરે ગઈને પાંડ્યન સાહેબ કહેતા હતા કે ઘેરે ઘેરે જવાનું, કોઈને બોલાવવાના નહીં, એકઠા કરવાના નહીં, અને તમે આ દરેક વિકલાંગ બાળકોનું એડ્રેસ તૈયાર કરો, આપણે એમને આપી આવીશું. સાચે જ આ તબક્કે હું રેન્જ આઈજીને પાંડ્યન સાહેબને જેટલા હું આભાર માનું એટલો ઓછો છે. સાથે સાથે ગોવર્ધનભાઈ અને તેમની સાથે ટીમો પણ આ તબક્કે આભાર માનું છું. વિકલાંગોને અન્નદાન કરવાથી હું એમ માનું છું કે તમે રાહુ કેતુની પૂજા કરી રહ્યા છો. જે દિવ્યાંગો છે એ કુદરતે પહેલાં આપેલા લાચાર છે, બિચારા છે. આવા વ્યક્તિને અન્નદાન કરવાથી જગતપિતા પરમેશ્વરના ખૂબ આપને આશીર્વાદ મળી રહેશે એવી મને શ્રદ્ધા છે. હજુ આ કામ અહીંથી અટકવાનું નથી. હજુ હું વ્યારા જિલ્લાના, વ્યારા શહેરના દિવ્યાંગોને સોમવારે કીટ વિતરણ કરવા અમે જવાના છે. અને ત્યાર પછી આવા ડાંગના, ડાંગ જિલ્લામાં ડાંગે જઈને ત્યાં 1700થી વધુ વિકલાંગો છે, એવા દિવ્યાંગોને પણ કીટ વિતરણ કરીને અન્નદાન એ મોટું દાન છે. અને દિવ્યાંગ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર ડિસેબલ વેલફેર ટ્રસ્ટ આ કાર્ય કરી રહ્યું છે, જેમાં આપ સર્વના આશીર્વાદ મારા દિવ્યાંગો પર મળી રહે એ જ પ્રાર્થના સાથે. દર્શક મિત્રો, આજે 3 એપ્રિલ અને 3જા દિવસની અમારી યાત્રા અમે શરૂ કરી છે કીટ વિતરણ માટે. આજે પાંડેસરા, ભટાર, વેસુ એ બધી જગ્યાએ આજે આ દિવ્યાંગ બાળકોને અમે કીટ વિતરણ કરનાર છે. સુરત રેન્જ પોલીસ અને રિવાજ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે આ કીટનું વિતરણ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે લોકડાઉનનો માહોલ છે, સજ્જડ બંધ છે. અમારા કેમેરામેન તમને દ્રશ્યો બતાવે છે. જે લોકો બહાર દેખાઈ રહ્યા છે એકલ દોકલ, કદાચ એસેન્શિયલ આઈટમ કે ચીજ વસ્તુઓ માટે કદાચ બહાર નીકળ્યા હશે. અને અહીંયા અમે કીટ, અમુક બાળકો આ સ્ટેન્ડ પર અમે ઊભા છે અને એ લોકો સાથે કીટ વિતરણ કરવાના છે. એમને કીટો આપવાના છે, જેમાં રાશનનો સામાન છે, લોટ છે, તેલ છે, ચોખા છે અને ઘરવખરીનો ઘણા સામાન છે. મારું નામ દુબે જ્યોતિ છે. હું BCA માં પહેલાં સ્કૂલમાં ભણતી હતી, કોલેજમાં. અને હું અહીંયા કીટ લેવા આવેલું છું, જે અમારા કનુ સરે અમને મોકલેલું છે. અમારા દિવ્યાંગો માટે જે વિચારે છે તે ખૂબ જ સરસ વિચારે છે. અત્યારે નરેન્દ્ર મોદી સરે જે બી વિચાર્યું છે તે બધા માટે વિચાર્યું છે. તે જે કંઈ વિચારે છે તે પ્રમાણે જો કનુ સર અમારી માટે વિચારે છે તે ખૂબ સરસ વિચારે છે. અને અરે બહુ ખરાબ લાગે છે અત્યારે લોકડાઉન તો ઠીક છે, પણ અમારી માટે સારું છે કે ભાઈ અમે સેફ છીએ એ પ્રમાણે, કે અમે ઘરમાં રહીએ તેટલું અમારી માટે સારું છે. અમે એકબીજાનો ચેપ નહીં લાગશે અને આ કોરોના વાયરસથી અમે બચી શકશું.
હું બધા માટે એક જ સંદેશ આપવા માંગુ છું કે તમે જેટલું ઘરમાં રહેશે તેટલું સેફ રહેશે. તમે લોકો જેટલું વધારે એકબીજાથી મળવાનું ટાળશો તેટલું સારું રહેશે, અને દૂર રહો લોકોથી તેટલું તમે સેફ રહેશો. સ્ટે હોમ એટ હોમ. થેન્ક યુ. મારું નામ સ્વામી શિવશંકર છે, અને મેં ગયા 2 વર્ષથી TYBCA હતો. BCA પ્રભુ BCA કોલેજમાં હતો, અને બહુ સારી કોલેજ છે એ પણ. કનુસર નાયક કોલેજ છે, બહુ સેવા કરે છે કનુસર બધાના. બહુ સારું લાગે છે, કેમ કે લોકડાઉનના લીધે બધાના કામ પણ બંધ થઈ ગયા છે, તો પૈસા પણ નથી, અને અનાજ માટે પણ બધા લોકો અનાજ માટે બધા બહુ મુશ્કેલ આવે. તો આ કનુસર જે કરે છે કીટ ડિસ્ટ્રીબ્યુશન માટે બધા દિવ્યાંગો માટે, તો બહુ સારું કરેલું છે. બધા મેં એક એ કહેવા માગુ છું કે બધા ઘરે જ રહો અને બહાર નહીં નીકળતા, કેમ કે ઘરે રહેશો તો તમારા પરિવાર સુરક્ષિત રહેશે. પટેલ પ્રદીપ, પાંડેસરા. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળા. બસમાં? હા, બહુ સારું નથી લાગતું, બોર લાગે. હા, બહુ સારું થઈ રહ્યું છે, બધાને કરવું જોઈએ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. આનંદ, વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. નારાયણ રાઉટ, એ પુનિંદનગર પાંડેસરા 34 ફ્લોર નંબર. જી, તકલીફ હે અભી કોરોના વાયરસ કે વજહ સે ધંધા પાણી સબ બંધ હે, ખાના પીને કે લીધે તકલીફ હૈ, બાલ બચ્ચા ભી હૈ હમારા, યે સબ તકલીફ હૈ. મોબાઈલ દુકાન અભી બંધ હૈ, તકલીફ હૈ. જી, બઢિયા લગ રહા હૈ. હા જી, હા જી, હા જી, ઘરમાં હી રહેના ચાહતા હૈ, સબ સુરક્ષિત, બાલ બચ્ચા આજુબાજુ સબ સુરક્ષિત રખના ચાહતા હું. મૌર્ય શુભમ, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. સારું લાગે છે સર, અમારા સર અમને આવી રીતે ફેસિલિટી આપી રહ્યા છે, તે બદલે તેમનો ખૂબ ખૂબ આભાર. સર, સ્કૂલ તો બંધ છે, અમારું ભણવાનો થોડોક અટકી ગયો છે, અને લોકડાઉન તો અમારા માટે જ છે, સારું છે, તે બદલ આભાર. મારી અપીલ છે બધાને કે બધા ઘરમાં જ રહે, તાકી કોરોના કોઈને વધારે ફેલે નહીં. એમ આર્યન ચૌધરી, ડિસેમ્બર વેલફેર, વિકલાંગ બાળકોની સ્કૂલ, નવમામાં. બહાર નહીં નીકળવાનું, ઘરમાં જ રહેવાનું, સુરક્ષિત રહેવાનું, બરાબર? કેવી રીતે રહે છે હમણાં? તો ઘરમાં શું કરે છે હમણાં? ઘરમાં ભણતા છે. ભણીએ છે, સરસ, ચાલો. મારું નામ પાટીલ કોમલ દેવીદાસ છે. ક્યાં ભણો છો તમે? ડિસેબલ વેલફેર ટ્રસ્ટી વિકલાંગ બાળકોની શાળામાં. હા, કોલેજમાં, SYમાં છું, SY કોલેજમાં, SYBCAમાં. નહીં, ઘરમાં રહેવું કોઈને નહીં ગમે. આખો દિવસ અમે રીડિંગ કરીએ છીએ, પછી ટીવી જોઈએ, ઘરમાં બેસી બેસીને. બહુ સારું લાગે છે કે આ વિતરણ થાય છે, એટલે કે ગરીબોને જમવા માટે મળે છે, બધાને પેટ ભરાય છે. એના વરતી હું કનુસરને વિનંતી કરું, પ્રણામ, થેન્ક યુ કહું છું.
ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આ કરુણા વાય બચો બધા. પેજાન પેજાન કઈ સ્કૂલ માં ભણે છે? તીસરી તીસરી કક્ષા માં. કોન સી સ્કૂલ માં? આરામ સે આરામ સે. કોન સી સ્કૂલ માં? બિગ લાઈન સ્કૂલ માં. બિગ લાઈન સ્કૂલ માં ભણે છે. તો એ રાશન કાર્ડ કીટ મળે તો અચ્છા લગા. ગાબી ઘર પે ક્યા કરતે હો પૂરા દિન? બેઠા રહે. પડાઈ વડાઈ નહીં કરતે? પડાઈ કરતે હો ને? હમ ચલો પડી. મોરિયા સ્નેહ હતા. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા નવમામાં. ઘરે બેસીને ભણીએ. સારું. ઘરમાં રહો સુરક્ષિત રહો. ખાન મુરાદબી. ખાન મુરાદબી દિવ્યાંગ બાળકોની શાળા. સારું લાગે છે. ઘરમાં રહો સુરક્ષિત રહો. પઠાણ યાકુબ શેર ખાન. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં. હું ધોરણ 8માં ભણું છું. સ્કૂલ બંધ છે તો ના. હા મોબાઈલ પર ભણીએ છીએ. હા ખૂબ જ સરસ. ઘરમાં રહો સુરક્ષિત રહો. જતીન માના ભગવાનવાલા ઉધના પટેલ નગર શ્રી સાજલારામ. મારે જરાક વિકલાંગ છું અને મારે ઘરમાં અત્યારે ધંધો ચાલતો હતો, ધંધો બંધ થઈ ગયો છે. સારું લાગે છે ને સમાજમાં તો સારું કામ છે. ચોબે મુસ્કાન રાજેશભાઈ. હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત ધોરણ 12માં અભ્યાસ કરું છું. હા નથી સારું લાગતું પણ શું કરું, રહેવું પડે. કઈ નહીં. હા ભણવાનું થોડું ને પછી મોજ મસ્તી. બહુ સરસ લાગે છે. બધાને બહુ તંગી પડી જાય છે રાશનની ને બધાની, તો મને બહુ સારું લાગ્યું તમે આપ્યું એના માટે. હા ઘરમાં રહો સુરક્ષિત રહો. થેન્ક યુ.